નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રસિક સર રાધિકા સ્કૂલ ત્રંબાવતી આ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી એકમ નંબર 1 મેળાનો અભ્યાસ આજે આપણે કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને આપણી સંસ્કૃતિ તરફ લઈ જવા માંગુ છું. મેળો શબ્દ છે, આ મેળો શબ્દ આવ્યો ક્યાંથી? વિદ્યાર્થીઓ મિત્રો, આપણને મેળા શબ્દથી આપણે અજાણ નથી. આપણે ત્યાં વારે તહેવારે ગામડાઓમાં શહેરોમાં આવા મેળાનું આયોજન થાય છે. મેળાનું આયોજન શા માટે થાય છે? મેળાનું આયોજન છે એ રોજબરોજની એકધારી જિંદગીમાં ખુશી મેળવવા માટે આવા મેળાનું આયોજન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મેળા શબ્દનો અર્થ હું તમને જણાવી દઉં. પહેલાંના સમયમાં એવું હતું કે લોકો છે એકબીજા છે એક જગ્યાએ ભેગા થતા, આને મેળો કહેતા. પહેલાના સમયનો શબ્દ આપણે લઈએ તો એ શબ્દ હતો મળો, કે જ્યાં લોકો એકબીજા મળતા હતા, ભેગા થતા હતા. અને ધીમે ધીમે આ શબ્દ છે એ પદ ભ્રષ્ટ થઈ એમાંથી મેળો શબ્દ આવ્યો. તો આજે આપણે આને મળો શબ્દને મેળો તરીકે ઓળખીએ છીએ. તો આપણે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેળા શબ્દનો અર્થ જોયો. તો હવે હું તમને પહેલાના સમયના મેળાનું થોડુંક દર્શન કરાવવા માંગુ છું કે પહેલાના સમયના મેળાઓ શું હતા. તો વિદ્યાર્થીઓ, આપણે ગુજરાતનો મોટામાં મોટો મેળો છે ત્રણેતરનો મેળો. તો આપણે આ મેળા વિશે જાણીએ છીએ કે ગુજરાતનો મોટામાં મોટો મેળો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે જ્યારે લોકો આ મેળામાં આવતા, પહેલાના સમયની વાત કરું છું, કે જ્યારે લોકો મેળામાં આવતા ત્યારે કઈ રીતના આવતા અને કેમ આવતા એમ. પહેલાના સમયમાં અત્યારે આપણને ખબર છે કે મેળામાં છે મોજ મસ્તી, એ બધી સારું ખાવા પીવાનું છે, રોશની છે, બધા સાધન છે, બધી વસ્તુ આવે, બધી વસ્તુ ટૂંકમાં અત્યારે મેળામાં આપણને જોવા મળે છે. પણ વિદ્યાર્થી મિત્રો, પહેલાના સમયમાં લોકો પાસે આવા કઈ સાધન નહોતા, એટલે એ લોકો શું કરતા, ઘોડસવારી કરીને આવતા અથવા તો ગાડામાં આવતા. તો જ્યારે ઘોડસવારી કરીને આવે ત્યારે અલગ અલગ ઘોડીઓ લઈને આવતા, અને આ ઘોડીના પણ લોક સાહિત્યમાં 36 પ્રકાર આપવામાં આવેલા છે. તો આ 36 પ્રકારનું વર્ણન કરું છું કે પીરાણી, તાજ, ઢેલ, હેમણ, માણકી, પટ્ટી, નોરાણી, હીરાણી, વળી, મૂંગી, ફૂલ, માલ, બાદલી, માછલી, રણી, સિંગાણી, છાંગી, ચમરો, ડાલ, દાવડી, ભૂતળી, રેશમ, કેસર, મુંગટ, મૂલ, લખી, વાંદર, ઈને લાલ, અટારી, ઝબાત, મણી, રમી, હરણ, ઈને લાસ, એવા ધરા સ્રોટના તુરંગા ઓલા. તો વિદ્યાર્થીઓ, હું તમને અહીં એટલું જ કહેવા માંગુ છું કે આ છે આપણા મેળામાં પહેલાના સમયના લોકો આવતા ત્યારે આવી અલગ અલગ ઘોડીઓ છે એને લઈને આવતા. તો વિદ્યાર્થી મિત્રો, પછી એ જ્યારે આપણા યુવાનો છે એ આવી ઘોડી ઉપર બેસીને આવતા, ત્યારે પહેલાના સમયમાં એવું હતું કે વૃદ્ધો છે આપણા, એટલે ગરડાઓ છે, એ ક્યાંય જાય તો ત્યારે પાઘડી વિના જાય ને તો એને અપશુકન કહેવામાં આવતું. જો એને માથે પાઘડી ન હોય ને તો એને અપશુકન કહેવામાં આવતું, એટલે એ લોકો માથે પાઘડી વીટીને આવતા. તો આ પાઘડી કેવી હોય, અમારા લોકશાહીમાં પાઘડીના પણ પ્રકાર આપવામાં આવેલા છે કે ગોંડલની, ઈંઢોળી, મોરબીની, ચાંચ, જામનગરનો ઊભો પૂડો પાઘડી રંગ, 5 બારાની, પાટિયાળી, બળે ઉપા કૂપાવાળી, ઝાલાવાળી, યાટીયાળી, કાળી ટીપકીવાળી, ઓખા ને પણ યાટીયાળી, ભારે રૂવાવાળી, ગેરની ગંભીર, ગેરની જોતા થરેલી, એ સોરઠની સીધી સાધી, ગેરનો ગોળ કુંડાળો, ડાબાણ, જમણા પડખામાં એ ખરખી આટી મારેલી, શિર પડોતી, ગોહિલવાની, લંગોર, વારાને, વઘરાળું, ભરવાડને, ભુજગરું, રાતે છેડે રબારી, પૂરી કુબી કરીએ, જાદા કા ગિરનારી, ફકીરને લીલો કડકો, મુજાવણને માફો, ખેડુ, વેપારીને વાણિયા, વહ વયાની જાતિ, પંથકે પંથકની જ્ઞાતિ, ત્યારે પાઘડી પરખાતી. એટલે આ રીતના છે પહેલાના યુવાનો છે આ રીતના મેળામાં આવતા. તો હવે આ તો આપણે યુવાનોની વાત કરી, પણ વિદ્યાર્થી મિત્રો, પહેલાના જે સ્ત્રીઓ હતી એ પણ અલગ અલગ પહેરેશમાં મેળામાં આવતી. તો એના આપણે આપણી સંસ્કૃતિ જોઈએ તો આપણી સંસ્કૃતિમાં તો છે એ આપણી વસ્ત્ર સમૃદ્ધિ, આપણી વસ્ત્ર સમૃદ્ધિ છે એનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો પહેલાંની સમયની સ્ત્રીઓ છે એ કઈ રીતના છે એ તૈયાર થઈને આવતી, અને એની સાડીઓ છે, બાંધડી છે, કયા પ્રકારની પહેરીને આવતી, તો એનું વર્ણન પણ આપણે જોઈ લઈએ. કે છાયેલ, છલાર્યું, સાડું, છેલું, છણિયું, છાલપોત, બાંધડી, બિરદોત, ગવન, ગંડેરી, ગાળો, ઘરચેડું, ઘેર, કસુબો, કઠોરી, કામરી પામચો, પોમચો, લેરિયો, અંબિયો, મેઘાનંબર, ઘાટ, ભમરિયું, સફરિયું, વસંતિયું, પટોળું, ચંદ્રકલા, ચૂંદડી, હીરા, ગોળ, માખી, પછેડી, ઘુસી, પાનાદર, ચોકડીયા, ચીર, દાડમિયા, લાછુડી, મંદ્રગળ, હસવડા, ગજવડા, સોનાચડી, અંબર, શીરક, બાટ, ચાટ, બાટ, મોન, મંગાળો, પછેડો, દોઢિયો, ભેડિયો.
તો વિદ્યાર્થી મિત્રો અહીં હું તમને એટલું કહેવા માંગુ છું કે આ આપણી સંસ્કૃતિ છે, આપણે આ રીતના છે મેળામાં જતા, પણ આજે આપણે લઈએ તો આજના મેળામાં આપણને આ બધી વસ્તુ જોવા મળતી નથી, આજના મેળામાં છે આપણને આપણી સંસ્કૃતિ જોવા મળતી નથી, આજના મેળામાં બધું જ છે, રોશની છે, મનોરંજન છે, અત્યારના મેળામાં ટેકનોલોજી છે, પણ બધી વસ્તુમાં આપણે એક વસ્તુ આપણે વિસરાઈ ગઈ છે, આપણે આપણી સંસ્કૃતિ છે એને ભૂલી ગયા છે. ઓલું કહી ને કે વી આર ધ મોસ્ટ સિવિલાઇઝેશન પીપલ ઓન ધીસ અર્થ, આપણે આ પૃથ્વી પરના સંસ્કૃતિ સભર લોકો છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા પહેલાના સમયના મેળાઓ. તો હવે આ મેળા ઉપરથી છે આપણે આજના મેળાઓનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણને અહીં એક આપણને ચિત્ર આપેલું છે, આ ચિત્ર ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ ચિત્ર છે એ પહેલાના સમયના મેળાનું છે, અત્યારના મેળાનું ચિત્ર નથી, આ આપણી સંસ્કૃતિનું દર્શન કરાવતું મેળાનું એક ચિત્ર અહીં આપણને આપેલું છે. તો આપણે જોઈએ કે આ મેળાનું ચિત્ર છે એમાં કઈ કઈ વસ્તુઓ આપેલી છે. તો સૌથી પહેલા તો એમાં જોઉં કે ત્રણ રમકડાની દુકાન આપેલી છે. વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આપણે જ્યારે મેળામાં જઈએ છીએ ત્યારે વિવિધ અલગ અલગ રમકડાની દુકાનો હોય છે. તો આ દુકાનો આ ચિત્રમાં આપણને કઈ કઈ દુકાનો આપેલી છે એના આપણે જોઈએ. જો એમાં હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર, પ્રણામ રમકડાની દુકાન, સોનું મીઠાઈની દુકાન, આ ત્રણ દુકાનો છે આપણને આપેલી છે. તો પ્રણામ રમકડાની દુકાનમાં છે એ બે બાળકો છે એ રમકડા ખરીદી રહ્યા છે, અને સોનું મીઠાઈની દુકાન છે ત્યાં લોકો મીઠાઈ ખરીદી રહ્યા છે, અને હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર પણ લોકોની આઈસ્ક્રીમ ખાવા માટે ભીડ લાગેલી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર ઉપરથી આપણે થોડાક આગળ આવો કે એ દુકાનની આગળ જ એક રેલગાડી આપણને જોવા મળે છે ચિત્રમાં. તો આ રેલગાડી છે આ પ્રકારની આપણે મેળામાં જોઈ જ હોય છે, એમાં ઘણા બધા બાળકો છે એ પણ એમાં આપણને બેઠેલા જોવા મળે છે. તો હવે વહાલા વિદ્યાર્થીઓ હવે આપણને આમાં એક મદારી દેખાય છે. મદારી શું કરે છે? મદારી છે એ સાપના ખેલ બતાવે છે અને આપણું મનોરંજન કરે છે. પણ હવે વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ છે અત્યારના મેળામાં આપણને જોવા મળતી નથી, આ આપણી સંસ્કૃતિ હતી, આ અત્યારે ભૂલાઈ ગયું છે. મનોરંજન કરે છે, મનોરંજન બધા લોકોનું મનોરંજન કરી અને બતાવે છે, અને હાથમાં એક ડમરું છે, જો એના હાથમાં એક ડમરું પણ છે. હવે વિદ્યાર્થી મિત્રો હજી મેળા ઉપર જાઓ તો એમાં બે ચકડોળ આપેલા છે, તો એક ચકડોળ નાનો છે અને એક ચકડોળ મોટો છે. તો હજી જો એમાં ચિત્રમાં આ ઉપરાંત છે આપણને બીજી કઈ કઈ વસ્તુઓ દેખાય છે, આ ઉપરાંત છે આપણને બે ફેરિયાઓ દેખાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે મેળા ઉપર જઈએ ત્યારે મેળામાં છે એ આપણને અલગ અલગ પ્રકારના ફેરિયાઓ જોવા મળે છે ને. તો આમાં પણ આપણને બે ફેરિયાઓ આપેલા છે, એક ફુગાવાળો ફેરિયો છે અને એક ચકરડીવાળો ફેરિયો છે. બંને ફેરિયા છે, કોઈ બાળકને ફુગાવાળો ફેરિયો છે એ બાળકને ફુગો આપી રહ્યો છે, અને ચકરડીવાળો ફેરિયો છે એ બાળકને એક ચકરડી આપી રહ્યો છે. એટલે આ બધી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. તો હવે જો હજી એમાં આની ઉપરાંત કઈ વસ્તુઓ છે, આની ઉપરાંત એક પોલીસવાળા પણ આપણને મેળામાં જોવા મળે છે. તો વિદ્યાર્થીઓ અત્યારના સમયમાં આપણને મેળામાં જઈએ તો આપણને ત્યાં પોલીસવાળા પણ જોવા મળે છે. તો હવે આ પોલીસવાળા શા માટે હોય છે? આ પોલીસવાળા એટલા માટે હોય છે કે લોકો છે લોકોના રક્ષણ માટે. તો કે રક્ષણ માટે કઈ રીતના? તો ચોરી જેવો કોઈ બનાવ છે મેળામાં અથવા કોઈ દુર્ઘટના કાંઈ પણ ન બને આ માટે આ પોલીસવાળા હોય છે, એટલે પોલીસવાળા નિયુક્ત કરવામાં આવેલા હોય છે રક્ષણ માટે ટૂંકમાં. હવે જો એ ઉપરાંત છે આપણને એક છોકરો દેખાય છે, દોરડા પર ચાલતો એક છોકરો દેખાય છે. તો અહીંયા આપણને એક એવો પ્રશ્ન થાય કે ભાઈ આ વસ્તુ શું છે? આ છે આ એક નટ છે કે જે પહેલાના જમાનામાં છે એ આ મનોરંજનનું એક ઉત્તમ સાધન હતું. અત્યારે છે આ બધી વસ્તુઓ છે આપણે ભૂલી ગયા છે. અત્યારના મેળામાં આપણે જઈએ તો અત્યારના મેળામાં આપણે આ વસ્તુ જોવા મળતી નથી. હવે જો એ નટ છે એટલે એ છોકરો છે જે બે થાંભલીઓ છે એની વચ્ચે દોરી બાંધી અને એની વચ્ચે એની માથે છે એની ઉપર છે એ ચાલી રહ્યો છે. તો કોઈ પણ જાતના ટેકા વગર અને એના શરીરને સંતુલન જાળવવા માટે એને એક હાથમાં એક લાકડી પણ પકડી છે ને. તો આ તો આપણો આજનો ચિત્રપાઠ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં મારા શબ્દોને વિરામ આપતા પહેલા હું અમેરિકાના એક ગ્રેટ ફિલોસોફર લોરેન મિલિનનું એક વાક્ય કહેવા માંગુ છું. કહું છું યુ ડોન્ટ હેવ ટુ બી અ પરફેક્ટ ટુ બી અ વન્ડરફુલ. એટલે પરફેક્ટ થવાની જરૂર નથી પણ અદ્ભુત થાવ, સુંદર થાવ, સુંદર થવાની. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મેળાનો અભ્યાસ કર્યો એટલે કે આપણી સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. તો આપણે છે આપણી સંસ્કૃતિ છે એ ક્યારેય વિસરવી જોઈએ નહીં.
विद्यार्थी मित्रों, जो तमने मारो वीडियो पसंद आव्यो होय तो मारा वीडियो ने लाइक करो, शेर करो और सब्सक्राइब करो।